સુરતના રાજકારણમાં થયેલા પક્ષ પલટા બાદ પહેલી સામાન્ય સભા પાલિકા કચેરીમાં યોજાઈ હતી। તાજેતરમાં આજે સુરતના આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરોએ ઝાડુ છોડી ભગવો ધારણ કરતા રાજકારણ ગરમાયું છે। ત્યારે ભગવો ધારણ કરનારાઓનો વિરોધ કરતા આપના કોર્પોરેટરોએ સભામાં સફેદ કપડા પહેરી રોષ દેખાડ્યો હતો। આપના કોર્પોરેટરોએ આપ છોડીને ગયેલા કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરવા માટે આવા કપડા પહેર્યાનું જણાવ્યું હતું। એક નબળા વિરોધ પક્ષ તરીકે ઉભરી આવેલ આમ આદમી પાર્ટીમાં ભંગાણ ઊભું થયું છે। આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટરોએ આપનો છેડો ફાડી ભગવો ધારણ કરતા સુરત મનપામાં તડછોડનું રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું છે। આપમાંથી ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરેટરો શાસક પક્ષમાં જોડાયા બાદ આ પહેલી સામાન્ય સભા હોય ત્યારે આ પક્ષ પલટાના કારણે ગિન્નાયેલા વિપક્ષ દ્વારા તોફાન મચાવવામાં આવે તેવી ભીતિના પગલે પાલિકાની સામાન્ય સભા પહેલા પોલીસ એસઆરપી અને સિક્યુરિટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો વિરોધ વ્યક્ત કરવા સફેદ કપડાં પહેરીને સફેદ સભામાં પહોંચ્યા હતા અને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરોએ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓએ પોતાનું જમીર અને આત્માને મારી નાખ્યો છે। તેને લઈને આપણી સંસ્કૃતિ પ્રમાણે શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે સામાન્ય સભામાં શ્વેત વસ્ત્રો પહેરીને આવ્યા છીએ। આજ રોજ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા છે। આજની સામાન્ય સભામાં બજેટની ચર્ચાઓ થશે અને એટલા માટે અમે લોકો શ્વેત વસ્ત્રો ધારણ કરીને આવ્યા છીએ કે આપણી પરંપરા છે, આપણા દેશની સંસ્કૃતિ છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય તો એમને શોક સંદેશ આપવા માટે, શોકાંજલિ આપવા માટે સફેદ કપડાં પહેરીને આપણે ત્યાં જતા હોઈએ છીએ। આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા 6 નગરસેવકોએ પ્રજાદ્રોહ કરીને એમના આત્માને એમના જમીરને મારી નાખ્યો છે, એટલે કે એમના આત્માનું ને એમના જમીરનું મરણ થઈ ગયું છે અને એમને શોક, એમના આત્માને એમના જમીરને શોક સંદેશ આપવા માટે અમે તમામ નગરસેવકો આજે શ્વેત વસ્ત્ર ધારણ કરી અને એમને શાંતિનો સંદેશ આપવા માટે આવ્યા છીએ।